નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાહુલ ભટ્ટ. ડાયાબિટીસ રિવર્સ સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે એ ડાયાબિટીસની સારવાર વિશે. હા મિત્રો, કે જ્યારે આપણને ડાયાબિટીસ થઈ જાય છે બરાબર, ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ, દરેક લેક્ચરમાં હું કહું છું, દવાઓ લઈએ છીએ, ઇન્સ્યુલિન લઈએ છીએ અને ડાયાબિટીસને આપણે સમજીએ છીએ કે ડાયાબિટીસ શરીરમાંથી કંટ્રોલમાં આવ્યો, ડાયાબિટીસ શરીરમાંથી દૂર થઈ ગયો. મિત્રો, એવું નહીં, તમે નહીં, તમારી દવાઓ જે છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. તો મિત્રો, આજે હું તમને એ સારવાર વિશે વાત કરવાનો છું કે દવા વગર ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલ કરવો. તો એના માટે સૌથી પહેલી જરૂરિયાત છે કે તમારા શરીરને ડિટોક્સ કરાવો, તમારા શરીરને શુદ્ધિકરણ કરાવો, જેથી શું થશે કે તમારા શરીરની અંદર જે બી જગ્યાએ કચરો ભરાયેલો છે એ કચરો ત્યાંથી દૂર થઈ જશે. આયુર્વેદની અંદર, નેચરોથેરાપીની અંદર, યોગની અંદર, દરેક સંહિતાની અંદર સૌથી પહેલાં લખેલું કે શરીર શુદ્ધિ પહેલા છે અને ત્યારબાદ આવે છે આયુર્વેદિક દવાઓ, યોગ, નેચરોપેથીને અપનાવો. શા માટે શરીર શુદ્ધિકરણ જરૂરી છે? આપણે આપણા ઘરને આપણે સાફ કરીએ છીએ, ગાડીને સાફ કરીએ છીએ, તો એવી જ રીતે જ્યારે તમે શરીર શુદ્ધિકરણ કરાવો છો તો તમારા પેન્ક્રિયાની અંદર જે બી કચરો જમા થયેલો છે તો એના કારણે જો ઇન્સ્યુલિન ઓછું અથવા તો વધુ માત્રામાં સિક્રેશન થઈ રહ્યું છે તો એ પ્રશ્ન તમારો ત્યાંથી દૂર થઈ જાય. એટલે કે પેન્ક્રિયા જે છે એ ઓટોમેટિક વર્કઆઉટ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ જે છે, અગર કોઈ માનસિક એટલે કે મનની અંદર કોઈ પ્રકારનો અવરોધ રહેલો છે તો એ અવરોધ ત્યાંથી દૂર થઈ જશે અને માનસિક તમને શાંતિ મળશે, મનની તમને શાંતિ મળશે. જે તમારું સ્ટ્રેસ લેવલ છે, તમારું જે ચિંતાનું પ્રમાણ છે એ સૌથી પહેલાં બોડી ડિટોક્સ કરવાથી, માઇન્ડ ડિટોક્સ કરવાથી એ ઓછું થતું જોવા મળે છે. આ વસ્તુ થઈ ગયા બાદ બીજો તબક્કો આવતો હોય છે, એ છે રૂટિનની અંદર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. હા મિત્રો, ડાયાબિટીસ જે છે એ કોઈ રોગ નથી, એ કોઈ બીમારી નથી, એ શું છે, એક ડિસઓર્ડર છે. એક ચોક્કસ તમારા શરીરની અંદર એક સિસ્ટમ ચાલતી હતી અને આ સિસ્ટમને આપણે કઈ રીતે બ્રેક કરી એ આપણે આપણા કારણોની અંદર આપણે જાણીએ કે ડાયાબિટીસ થવાના કારણો કયા હતા. એ કારણોના કારણે આપણી આ શરીરની જે સિસ્ટમ હતી, સિસ્ટમને આપણે ડિસ્ટર્બ કરી અને એના કારણે કંઈક શરીરે પરિણામ આપ્યું અને એ પરિણામમાં કદાચ ડાયાબિટીસ હોઈ શકે, થાઇરોઇડ હોઈ શકે, કેન્સર બી હોઈ શકતું હોય છે. તો આપણને ડાયાબિટીસ છે તો આપણા શરીરની અંદર એ સિસ્ટમને ફિક્સ કરવા માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ખૂબ જરૂરી છે. અને આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન શું છે કે તમારું રૂટીન અમે જોતા હોઈએ છીએ, તમે કેવા પ્રકારનું કામ કરો છો, તમારા જીવનની અંદર ડાયાબિટીસ આવ્યું છે તો એનું શું કારણ રહેલું છે, એ પ્રમાણે અમે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરાવતા. જસ્ટ તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે લોકો જે છે એ ઘઉંનું પ્રમાણ વધારે, ઘઉં વધારે ખાતા હોઈએ છીએ અથવા તો જે છે રાત્રે વધારે ખોરાક લેતા હોય છે, સવારે ખાઈ ખાતા નથી, બપોરે કંઈ ખાતા, સવારે નાસ્તો કરે છે, બપોરે નથી જમતા અને રાત્રે વધારે પ્રમાણમાં ખાતા હોય છે. તો મિત્રો, આ બી એક કારણ છે ડાયાબિટીસને પ્રોત્સાહન આપે, ડાયાબિટીસને ઇન્વિટેશન આપતું હોય છે. તો જે લોકો જે છે આ કરે છે, સવારે નાસ્તો કરે છે, બપોરે નથી જમતા અને રાત્રે જમે છે, તો આ લાઇફસ્ટાઇલ અમે મોડિફિકેશનની અંદર અમે ચેન્જ કરીએ છીએ કે સવારનો નાસ્તો જે છે એ તમારું મીડિયમ રાખવું, બપોરનું જમવાનું જે છે એ તમારું વ્યવસ્થિત રાખવું અને સાંજનો જે ખોરાક છે ખોરાકને તમે હળવો ખોરાક કરો. ત્યારબાદ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર શું, જસ્ટ આ હું તમને એક્ઝામ્પલ આપું છું, ડાયાબિટીસ રિવર્સ થવા માટેનો આ પ્રોગ્રામ નથી, તમને એક્ઝામ્પલ આપું કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર અમે શું કરાવતા હોઈએ છીએ. બીજી વસ્તુ અમે કરાવતા હોઈએ છીએ કે રૂટિનની અંદર તમારે કેવા પ્રકારની કસરત કરવી જોઈએ. દરેક વ્યક્તિ જે છે, કોઈ શારીરિક કામ કરે છે, કોઈ માનસિક કામ કરે છે, તો દરેક વ્યક્તિને જે છે એ પોતાને ચોક્કસ મર્યાદાની અંદર શારીરિક અથવા માનસિક કસરત કરવાની જરૂરિયાત હોય છે. દરેક વ્યક્તિને બબે ત્રણ કલાક જિમમાં જવું અથવા તો ફિઝિકલ વર્કઆઉટ કરવું પોસિબલ નથી હોતું. તો એની પ્રકૃતિ જાણી, એનું કામની પેટર્ન જાણી અમે તમને કામ કરાવતા હોઈએ કે તમારે એટલા કામની રૂટિનની અંદર જે છે આપણને જરૂરિયાત રહેતી હોય છે. તો મિત્રો, આ જે વસ્તુ જે છે અમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર અમે તમને આપતા હોઈએ છીએ. ત્યારબાદ અમે જોવા જઈએ તો અમે જે છે તમને નિયમિત જે છે કેવા પ્રકારના યોગનો અભ્યાસ કરવો જોઈએ, કેવા પ્રકારની તમારે નિયમિત તમારે નેચરોપેથીની સારવાર લેવી જોઈએ કે જેથી તમારા 3 મહિનાની અંદર જ તમારો જે ડાયાબિટીસનો જે પ્રોગ્રામ, ડાયાબિટીસનો જે પ્રશ્ન જે છે તમારું જે રિવર્સ નથી થઈ રહ્યું વર્ષોથી એ અમે તમને રિવર્સ કરી આપતા હોઈએ છીએ. તો ડાયાબિટીસ જે છે એમાં ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. એની અંદર ત્યારબાદ હું વાત કરું તો ડાયાબિટીસ માટે નેચરોપેથી અને વેલનેસ સેન્ટરની અંદર ખૂબ ઘણી બધી સારવારો આવેલી છે. જેમ કે કટિસનાર આપણે દેખ જોઈ રહ્યા છો કે તમારું એક ટબ હોય છે, ટબની અંદર જ્યારે તમે બેસો છો તો તમારો પેટનો ભાગ જે છે એ ટબની અંદર રહે છે, જેથી તમારું પેન્ક્રિયાસ જે છે એક્ટિવેશન મોડમાં આવતું હોય છે. ત્યારબાદ એક ખૂબ મહત્વપૂર્ણ સારવાર રહેતી હોય છે જીએચપી, ગેસ્ટ્રો હિપેટિક પેક રહેતું હોય છે. ડાયરેક્ટ તમારા
પેન્ક્રિયાઝ ઉપર અસર કરતું હોય છે અને તમારા પેન્ક્રિયાઝની એક્ટિવ મોડમાં લાવતું હોય છે. મિત્રો, આવી ઘણી બધી સારવારો જે છે એ તમને દવા લેવાની જરૂરિયાત ઊભી થવા દેશે ને. ફક્ત જરૂરિયાત શું છે કે તમારે ચોક્કસ ડૉક્ટર પાસે સલાહ લેવાની જરૂરિયાત છે, ગભરાવાની જરૂરિયાત નથી. એક વખત હેલ્થ કોચને મળો, એ નેચરોપેથી આયુર્વેદ કોઈ ફિઝિશિયનને મળો અને તમારા ડાયાબિટીસ વિશે તમે વાત કરો તો તમારો રસ્તો જે છે તમારો રસ્તો એકદમ ક્લિયર થઈ જવાનો છે. ત્યારબાદ અમે એક જે ડાયટ આપી રહ્યા છીએ એ ડાયટની અંદર અમે આપીએ છીએ કે તમારા શરીર રૂટીનની અંદર લેસ કાર્બોહાઇડ્રેટ એટલે કે તમારા રૂટીનની અંદર એવો અમે ખોરાક આપીએ છીએ કે તમારા શરીરની અંદર જઈને એ ઔષધિનું કામ કરે. કેનું કામ કરે? ઔષધિનું. જે દવાઓ કામ કરે છે શરીરની અંદર જઈને એની જગ્યામાં એવો ડાયટ આપીએ છીએ કે તમારા શરીરની અંદર એ ઔષધિનું કામ કરતો હોય છે. તો મિત્રો, આ ડાયાબિટીસ રિવર્સલ જે પ્રોગ્રામ છે અને અમે જેની સારવારો આપીએ છીએ, અમે જેના ડાયટ આપીએ છીએ, ફક્ત સારવાર આપવાથી, દવાઓ આપવાથી, સેન્ટરોમાં જવાથી ડાયાબિટીસ ક્યોર થવાનું નથી. એના માટે ચોક્કસ જે છે એક લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં જવું પડે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, યોગ, શરીર શુદ્ધિકરણ, આ સમગ્ર વસ્તુ જ્યારે સાથે થશે ત્યારે તમને રિઝલ્ટ મળતો હોય છે. તો મિત્રો, આ આપણું જે આની સાથે હું અમારી જે આ સિરીઝ છે ડાયાબિટીસ રિવર્સલ સિરીઝ એને હું અંત કરું છું. તમારા મનની અંદર તમારા કોઈ પણ પ્રકારનો શારીરિક પ્રશ્ન હોય તો અહીં આપેલા નંબર પર આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.